નમસ્કાર, સુપર ફાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. કરજણ ખાતે મતદાર યાદી સુધારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જાગૃત મતદાર પ્રત્યેની જાગૃતતા દર્શાવી હતી. ગુજરાતના ગિરિમથક સાપુતારામાં બસ સ્ટેન્ડ જર્જરિત થવા પામી છે, છતાં એસટી વિભાગ આ જર્જરિત બસ સ્ટેન્ડ તરફ ધ્યાન આપતું નથી. આવી જ પરિસ્થિતિ રહી તો મોટી દુર્ઘટના પણ બની શકે છે. વલસાડ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો વેતન વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા. સિવિલ હોસ્પિટલના સૌથી વધુ ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા. સમગ્ર ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કાર્યકરો સાથે બેઠક યોજવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં હજારો હેક્ટર જમીનમાં મકાઈનું વિક્રમજનક વાવેતર વચ્ચે લીલી ઈયળનું ઉપદ્રવ. ખેડૂતોને લાખોના નુકસાનની શક્યતા. જામનગર જિલ્લા માટે ગૌરવ. જોડિયા તાલુકાની શ્રી હરિયાળા કન્યાસારા ચિલ્ડ્રન યુનિવર્સિટી સંલગ્ન વિદ્યા નિકેતન કેન્દ્ર તરીકે માન્યતા પ્રાપ્ત. મહેસાણા જિલ્લાના ઊંઝા મુકામે આવેલા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીના મંદિર હોલ ખાતે આજ રોજ ઉછવણી મીટિંગનું યોજવામાં આવી હતી. દાદરા નગર હવેલી મેડિકલ એસોસિએશન દ્વારા પ્રદેશની જનતા માટે કાર્ડિયાક એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ભ્રમણામૂર્ત યાત્રાનું ઉપલેટામાં એક દિવસે રોકાણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉત્તર પૂર્વીય પવનને કારણે ઠંડી વધી, સિઝનમાં પહેલીવાર નલિયામાં સાત, હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા. હવામાન વિભાગની આગાહી. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. 31 ડિસેમ્બરના નિયમનો ભંગ કરશે તો ગુનો નોંધાશે. રાત્રિ કર્ફ્યુ યથાવત. રાજ્યના 2000 ઇન્ટર્ન તબીબીઓ હડતાલ પર. કોવિડ દર્દીઓની હાલાકી. 20,000 સ્ટાઇપેન્ડ કરવા માંગ. નિવારણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલની ચીમકી. સિવિલ હોસ્પિટલ 500 જેટલા તબીબીઓ ન હાજર રહેતા દર્દીઓ રજરી પડ્યા. મહિલા પીએસઆઈ અમિતા જોશીના આપઘાત મામલે સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો. પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો. પિતાએ લગાવ્યા ગંભીર આરોપ. દાંતીવાડામાં બાળકીના પેટમાંથી નીકળી બંદૂકની ગોળી. પિતાએ લગાવ્યો ગંભીર આરોપ. બંદૂકની ગોળી વાગી કે ઘરી ગઈ, પોલીસે તપાસ હાથ ધરી. ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાઈ રહેલા 454 ઘેટા બકરા પોલીસે ઝડપી પાડ્યા. નિકોલ પોલીસે ટ્રક ડ્રાઈવર કિન્નર સહિત 9 સામે ફરિયાદ નોંધી. પોલીસ મથક ઘેટા બકરાથી ભરાઈ ગયું. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત થયા છે. તેમને ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી છે. સાથે જ તેમને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. હાલ નડ્ડા હોમ આઇસોલેટ થયા છે. રાજ્યમાં આગની ઘટનાઓને રોકવા નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત. રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાનમાલ મિલકતને રક્ષણ આપવા મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ નિર્ણયો. સડસઠ વર્ષ પછી એર ઇન્ડિયા ફરીથી ટાટાની બનશે. 1932 ટાટા એરલાઇન્સ ગ્રુપમાં શરૂ થયેલી આ સેવા 1953 ભારત સરકાર પાસે આવ્યા પછી હવે ફરીથી ટાટાના કબજામાં જવાની સંભાવના. ખેડૂતોને ખસેડવા ગોઠવાતો વ્યૂહ. 16 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં આ અરજીની સુનાવણી. ટ્રાફિક જામ તથા કોરોનાના સંક્રમણનો ભય મુખ્ય મુદ્દાઓ. ખેડૂત નેતાઓના આજે મહા ઉપવાસ. મુખ્યમંત્રી કેજરીવાલ ખેડૂતોની સાથે. આરએસએસ સ્વદેશી જાગરણ મંચે ખેડૂતોની તરફેણમાં નિવેદન આપ્યું. તાલીમ લાડુમાં બેંગલુરુ સામેલ હાઈવે પર ટ્રકે એક સાથે 15 વાહનોને મારી ટક્કર. 4ના મોત. સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બર 2020 ના રોજ ગુજરાતના કચ્છની મુલાકાત લેશે અને રાજ્યના કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓની શિલાન્યાસ કરશે। સુરેન્દ્રનગરમાં બે યુવકો બાઇક સાથે કેનાલમાં ખાબક્યા, એકનું મોત।